Apa yang mau cari ya? Mau cari apa?
कानो मत नो द नोटी प्रिंसिपल है पी बॉडी कोड और आपने अगर तो ऊंचा चाहिए या ऊंचा सो लिखलो छे रोने कानो मत राखलो छे तो सो मन चाहिए बोर्ड सो मन चाहिए बोर्ड और यहां रनो सो थाई आर रनो आर यहां रनी बाजू में यहां सो आपेलो छे रने कानो मत राखलो छे तो कानो मत नो सो थाई ओ और रनो सो थाई टी तो स्पेलिंग सो बने आर ओ डी तो बालको અહીંયા આપણે ઓડી ઉચ્ચાર છે ઓડી ઉચ્ચારના જે સમાન સ્પેલિંગ આવે એ આપણે અહીંયા શીખી ગયા હતા આપણે આગળ જોવાનું છે અહીંયા કયા ઉચ્ચાર વાળા છે ઓ જી ઉચ્ચાર વાળા સ્પેલિંગ શીખવાના છે અહીંયા આપણે ઓ જી ઉચ્ચાર વાળા સ્પેલિંગ આપેલા છે શીખીએ અહીંયા શું લખેલું છે ઉચ્ચાર કોક શું લખેલું છે કોક તો કનો શું થાય સી કનો શું થાય સી અને કાનો માત્ર આપેલું છે તો કાનો માત્ર નો ઓ અને ગનો શું થાય છે તો સ્પેલિંગ શું બને સી ઓ જી કોક બને સી ઓ જી કોક હવે આપણે આગળ નો ઉચ્ચાર જોઈએ અહીંયા ઉચ્ચાર શું લખેલો છે ડોગ શું લખેલો છે ડોગ ડનો શું થાય ડી ડનો ડી કાનો બને કાનો માત્ર આપેલો છે તો કાનો માત્ર નો ઓ અને ગનો શું થાય છે તો સ્પેલિંગ શું બને ડી ઓ જી ડોગ કે આપણે આગળ ઉચ્ચારવાનું છે અહીંયા ઉચ્ચાર શું લખેલો છે ફોગ શું લખેલું છે ફોગ તો અહીંયા ખનો શું થાય કે ખનો શું થાય કે અને અહીંયા કાનો માત્ર આપેલું છે તો કાનો માત્ર નો શું થાય ઓ અને ડનો શું થાય જી તો સ્પેલિંગ શું બને એફ ઓ જી ફોગ બને એફ ઓ જી ફોગ એટલે આગળ ઉચ્ચારવાનું છે અહીંયા ઉચ્ચાર શું લખેલો છે ફોગ શું લખેલું છે ઓગ કાટે અહીંયા હવે આપેલો છે તો હનો શું થાય એચ હનો શું થાય એચ મને કાનો માત્ર આપેલું છે તો મને કાનો માત્ર આપેલું છે કાનો માત્ર નો શું થાય ઓ અને ગનો શું થાય જી તો સ્પેલિંગ અહીંયા જો મનો એચ કાનો માત્ર નો ઓ ગનો જી તો સ્પેલિંગ શું બને એચ ઓ જી ઓગ હવે આપણે આગળ શું જોવાનું છે અહીંયા શું લખેલું છે જોગ શું લખેલું છે જોગ તો જનો શું થાય જી જનો જે જને કાનો માત્ર આપેલું છે તો કાનો માત્ર નો ઓ અને ગનો શું થાય જી તો સ્પેલિંગ શું બને જે ઓ જી શું બને જે ઓ જી જોગ શું બને જે ઓ જી જોગ એટલે આપણે આગળ નો ઉચ્ચાર જાણો છે અહીંયા ઉચ્ચાર શું લખેલો છે લોગ શું લખેલું છે લોગ તો અહીંયા ગનો શું થાય એલ ગનો શું થાય એલ કાનો માત્ર નો ઓ અને ગનો જી લલો એલ ગની બાજુમાં કાનો માત્ર આપેલું છે કાનો માત્ર નો ઓ અને ગનો જી સ્પેલિંગ શું બને એલ ઓ જી લોગ શું બને એલ ઓ જી લોગ તો અહીંયા આપણે ઓ જી ઉચ્ચાર વાળા જે સ્પેલિંગ હતા એ આપણે શીખી ગયા હવે આપણે અહીંયા ઓ પી ઉચ્ચાર વાળા સ્પેલિંગ શીખવાના છે તો અહીંયા ઉચ્ચાર આપેલું છે ઉચ્ચાર પરથી આપણે સ્પેલિંગ શીખીએ અહીંયા શું લખેલું છે કોપ શું લખેલું છે કોપ તો કનો શું થાય સી કનો શું થાય સી કાનો માત્ર નો ઓ અને કનો પી તો સ્પેલિંગ શું બને સી ઓ પી કોપ શું બને કનો સી કાનો માત્ર નો ઓ અને કનો પી સ્પેલિંગ શું બને સી ઓ પી કોપ હવે આપણે આગળ ઉચ્ચાર જોઈએ અહીંયા ઉચ્ચાર શું લખેલો છે હોપ શું લખેલું છે હોપ તો હનો શું થાય એચ હનો શું થાય એચ અને અહીંયા કાનો માત્ર આપેલું છે તો કાનો માત્ર નો શું થાય ઓ અને કનો શું થાય પી તો સ્પેલિંગ શું બને એચ ઓ પી ઓ શું બને મનો એચ કાનો માત્ર નો ઓ અને કનો પી સ્પેલિંગ શું બને એચ ઓ પી ઓ પ હવે આપણે આગળ નું જોઈએ અહીંયા ઉચ્ચાર શું લખેલો છે મો પ શું લખેલું છે મો પ તો મનો શું થાય એમ મનો એમ મને કાનો માત્ર આપેલું છે તો કાનો માત્ર નો ઓ અને કનો પી તો સ્પેલિંગ શું બને એમ ઓ પી મો પ સ્પેલિંગ શું બને એમ ઓ પી મો પ હવે આપણે આગળ નું સ્પેલિંગ જોઈએ અહીંયા શું લખેલું છે ઉચ્ચાર તો ઉચ્ચાર નું વાંચવાનું છે કો પ શું લખેલું છે કો પ તો કનો શું થાય પી કર્મો પી કને કાનો માત્ર આપેલું છે કાનો માત્ર શું થાય ઓ અને કનો પી સ્પેલિંગ શું બને પી ઓ પી શું બને પી ઓ પી કોપ હવે આપણે આગળનો સ્પેલિંગ જોઈએ અહીંયા ઉચ્ચાર શું લખેલો છે તોપ શું લખેલું છે તો
Terima kasih.